गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 हिंदी विषयની અંદર આજે આપણે નવી કવિતાનો અભ્યાસ કરવાનો છે। એ કવિતાનું નામ છે ધરતી કો મહેકાય। હવે આ કવિતાની અંદર કવિ આપણને શું શીખવાડે છે કે इस કાવ્ય મે પ્રકૃતિ કે તત્વ ફૂલ સૂરજ દીપક કી બાત કી ગઈ હૈ। આપણે શું કીધું છે આ કવિતાની અંદર
કરે છે દુનિયાની અંદર પ્રકાશ ફેલાવવાનું કામ જે છે એ લીંબડો પણ કરે છે જેવી રીતે સૂરજ જે છે એ આખા સંસારની અંદર અંધકાર ઉપર અજવાળું ફેલાવે છે એવી જ રીતે જ્યારે રાત્રિના સમયમાં શું થાય છે અંધારું થાય છે ત્યારે દીવડો પણ એવી જ રીતે કામ કરે છે જો આપણે આપણા ઘરની અંદર દીવડા જલાવીશું તો આખા જ ઘરની અંદર ઉજાસ ફેલાશે આવો અંબી હિંસા બનકર એટલે કે સાચા અર્થમાં જોઈ લઈશું તો મનુષ્ય બની અને શું કરીશું જગને અપના નામ કમાય સંસારની અંદર આપણું નામ જે છે એ રોશન કરીએ અચ્છે સચ્ચે કામ કરે તો સારી ધરતી કો મકાય જેવી રીતે ફૂલ સૂરજ દીવડો એના લીધે આખી ધરતી ઉપર એવું સરસ કામ થાય છે પોતે પોતાનું કામ જે છે ધરતી ઉપર ફેલા કરી રહ્યા છે ફેલાવી રહ્યા છે એવી જ રીતે આપણે પણ શું કરવાનું છે સારી એવા મનુષ્ય થઈ સારા એવા મનુષ્ય આપણે ગમે એવી પરિસ્થિતિ આવશે પણ આપણે બીજા ઉપર ગુસ્સો નહીં કરીએ કે પછી આપણો પ્રકાશ જે છે એ હંમેશા બીજા ઉપર ફેલાવીશું એવી રીતે આપણે પણ આપણી આખી ધરતી જે છે એને મહેકાવાની છે આપણી કવિતા અહીંયા પૂરી થઈ હવે શબ્દાર્થ છે ધરતી એટલે ભૂમિ અંધકાર એટલે અંધેરા દીપક એટલે દીપ હળદર એટલે હંમેશા મહક એટલે સુગંધ રોશન એટલે ઉજાલા અંદર એટલે હૃદય અને દિલ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાંચમી કવિતા જે છે ધરતી કો મહકાય એ પૂરી થાય છે